अगर समाचारमां वात करीए तो पोरबंदरमां हेलिकॉप्टरथी लोकोने सावचेत करवामां आव्या छे। तो महत्वनुं कही शकाय के कोस्टगार्ड द्वारा लोकोने सावचेत करवामां आव्या, दरियो न खेडवा पण सूचना आपवामां आवी छे। तकलीफमां कोस्टगार्डनो संपर्क करवा लोकोने अपील करवामां आवी। तो महत्वनुं कही शकाय के हेलिकॉप्टरना माध्यमथी लोकोने सूचना आपवामां आवी छे। हेलिकॉप्टरना माध्यमथी लोकोने सूचना आपवामां आवी। कोस्टगार्ड द्वारा लोकोने सावचेत कराया तो दरियो न खेडवा पण सूचना आपवामां आवी छे। तकलीफना समयमां कोस्टगार्डनो संपर्क करवो तेवी पण तेमना द्वारा अपील करवामां आवी। तो पोरबंदरमां हेलिकॉप्टरथी लोकोने सावचेत कराया। महत्वनुं कही शकाय के बिपरजोय वावाझोडाना पगले कोस्टगार्ड द्वारा लोकोने सावचेत करवामां आव्या छे। दरियो न खेडवानी पण सूचना आपवामां आवी। तकलीफमां कोस्टगार्डनो संपर्क करवो तेवी पण अपील करवामां आवी छे। तो हेलिकॉप्टरना माध्यमथी लोकोने सूचना आपवामां आवी छे। महत्वनुं कही शकाय के बिपरजोय वावाझोडું હાલ પોરબંદરથી માત્ર 510 કિલોમીટર જ દૂર છે। તો તે નિમિત્તે પોરબંદરમાં હેલિકોપ્ટરથી લોકોને સાવચેત કરવામાં આવ્યા। કોસ્ટગાર્ડ દ્વારા લોકોને સાવચેત કરાયા છે। દરિયો ન ખેડવા પણ લોકો દ્વારા સૂચના આપવામાં આવી। તકલીફમાં કોસ્ટગાર્ડનો સંપર્ક કરવો તેવી પણ અપીલ કરવામાં આવી છે। તો મહત્વનું કહી શકાય કે બિપરજોય વાવાઝોડું હાલ પોરબંદરથી માત્ર 510 કિલોમીટર દૂર છે। તો વાવાઝોડું હાલ સિવિયર સાયક્લોન બન્યું, 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તો વહીવટી તંત્રએ પણ સલામત રોકાણ સ્થળો બનાવ્યા છે। ભોજન સહિતની તમામ વ્યવસ્થાઓની પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી। તો પોરબંદર ખાતે હેલિકોપ્ટરના માધ્યમથી લોકોને સૂચના આપવામાં આવી છે કે તકલીફમાં કોસ્ટગાર્ડને સંપર્ક કરવો તેવી અપીલ કરવામાં આવી। મહત્વનું કહી શકાય કે પોરબંદરથી બિપરજોય વાવાઝોડું માત્ર 510 કિલોમીટરની દૂરી પર છે। વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો હાલ તોફાની બન્યો છે। એનડીઆરએફની ટીમ પણ પોરબંદર ખાતે પહોંચી છે। તો રાહત બચાવના સાધનો સાથે ટીમ પોરબંદર ખાતે પહોંચી, દરિયામાં ભારે કરંટ સાથે 15-20 ફૂટ મોજાઓ છડ્યા। તો દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। વાવાઝોડાની આગાહીના પગલે પોરબંદર તંત્ર પણ એલર્ટ બન્યું છે। તો મહત્વનું કહી શકાય કે પોરબંદરની ચોપાટી અને દરિયા કિનારો હાલ બંધ કરવામાં આવ્યો છે। તો દરિયા કિનારાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા। તો પોરબંદરમાં હેલિકોપ્ટરથી લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। તો મહત્વનું કહી શકાય કે કોસ્ટગાર્ડ દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા। પોરબંદર જિલ્લાના દરિયા કિનારે વિસ્તારે એનડીઆરએફની ટીમ પણ તૈનાત રહેશે। તો દરિયો ન ખેડવા પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે। તકલીફમાં કોસ્ટગાર્ડનો સંપર્ક કરવો તેવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોપાટીમાં સેલ્ફી પાડતા અને હડતા ફરતા લોકોને બહાર કાઢવામાં આવ્યા।